ખરાબા ગૌચર કરી 2000 હેક્ટર જમીન છે. પુષ્કળ મોટી સંખ્યા ની અંદર આખો માલધારી સમાજ અહીંયા વસે છે. 40 વર્ષથી જેની 4-4 પેઢીઓ જતી રહી હોય ત્યાં માલધારી સમાજ અહીંયા વસતો હોય છે. હાલની પરિસ્થિતિ વાગરા તાલુકાની એવી છે કે જ્યાં સરકાર નરેન્દ્રભાઈની સરકાર હોય કે વિજયભાઈ રૂપાણીની સરકાર હોય, એ યોજના બહાર પાડે છે કે પશુપાલનનો વધારો કરો, દૂધનો વધારો કરો, પશુપાલનને લોન આપે છે. એક તરફી માલધારી સમાજને આ પરિસ્થિતિના જોવાના દિવસો છે. જેટલી પણ જગ્યાઓ અહીંયા માલધારી સમાજ માટેની જે પણ ગૌચરો છે એની મોટી સંખ્યાની અંદર માફિયા હોય અને મોટા માથા લોકોએ એ લોકોને ખેડાણ કરી નાખ્યા છે, તળાવો બનાવી દીધા છે અને માટીનું ખોડાણ કરી મોટી મોટી કંપનીની અંદર નાખે છે. એની અંદર સ્થાનિક લોકોના રાજકણીય લોકો અને સ્થાનિક આગેવાનો લોકો આની સાથે મેળાપીળા કરી અને માલધારી સમાજને રોડ પર લાવી દીધા છે. આજ ભરૂચ જિલ્લાની અંદર આ ગંધાર ગામના માલધારી સમાજની પરિસ્થિતિ એવી છે કે એમના બૈરા એમના છોકરા રોડ પર આવી ગયા છે. જ્યારે સરકાર મોટી શિક્ષણની વાતો કરે એમના નાના નાના દીકરા ભણવા નહીં જઈ શકતા. જ્યાં જગ્યા પર જુઓ ત્યાં પાણી ભરાયેલા છે અને જે જગ્યાઓ જ્યાં ચારવા જેવી જગ્યાઓ છે ત્યાં મોટી સંખ્યાની અંદર લોકો ખેડાણ કરી નાખ્યા છે. તો હું તમામ પણ જે પણ માલધારી સમાજના આગેવાનો છે, જે ગાંધીનગર બેઠા હોય કે દિલ્હી બેઠા હોય કે આજુબાજુના વિસ્તારને બેઠા હોય, એને હું આહ્વાન કરું છું કે આવો એકવાર ભરૂચ જિલ્લાની અંદર ગંધાર ગામની અંદર આટલી મોટી સમાજને ન્યાય મળે. આપણે બધા એક ભેગા થઈએ માલધારી સમાજની અંદર, ભરવાડ હોય, આહીર હોય, રબારી હોય, નાના ભાઈ હોય, મોટા ભાઈ હોય, ગઢિયું હોય, ભારોટ હોય કે ચારણ હોય, બધા ભેગા થાવ. આટલી મોટી સંખ્યાની અંદર જયારે ગંધારના માલધારી સમાજની પરિસ્થિતિ એવી હોય અને આપણે ઘરે બેસીએ આપણે પોસાતું નથી. આપણે સરકાર સાથે વાતચીત કરીએ છીએ, સરકારને 5 વખત રજૂઆત કરી છે, પાંચ સુધી એની પરિસ્થિતિ નથી. હું છે સિંધાભાઈ છે, આજ આ જગ્યાને અમે આજે જાતે અહીંયા જોવા આવ્યા છે. મને એવું લાગે છે કે ટૂંક સમયની અંદર સરકાર કે કલેક્ટર શ્રી કે ધારાસભ્ય શ્રી કે મંત્રીઓ શ્રી નહીં કરે તો આ બાળકો આજે અહીંયા બેઠા બધા બહેનો આજે ભાઈઓ છે એમની પરિસ્થિતિ મરવા જેવી પરિસ્થિતિ છે. એમના મકાનના જુઓ, એમના મકાનની હાલત જુઓ, એમના પશુઓની હાલત જુઓ, એમના બાળકોની હાલત જુઓ. જ્યાં જગ્યા પર જુઓ ત્યાં પાણી છે, બિલ ફેર પડે છે. 21મી સદીની અંદર જયારે માલધારી સમાજની આવી પરિસ્થિતિ હોય, હું સરકારને આહ્વાન કરું કદાપી વેઠાય નહીં. ગંધારના જે પણ છે, ભરૂચ જિલ્લાની અંદર જેટલા પણ ગૌચર છે, જેટલા પણ ખરાબા છે, એને તાત્કાલિક દૂર કરવામાં આવે. એટલે મોટી સંખ્યાની અંદર આખું માલધારી સમાજ આખું આંદોલન કરશે અને આની શરૂઆત અમે ગંધાર ગામથી કરી રહ્યા છે. આ અમારા આ વર્કશોપ દ્વારા કે ટ્વિટર દ્વારા કે ફેસબુક દ્વારા અમે સરકારને જાગૃત કરવા માટે આ મેસેજ છોડ્યા છે. જો અમારો સોમવાર સુધીમાં આ બાબતનો કોઈ નિર્ણય નહીં આવે તો એની પરિસ્થિતિ સરકારની રહેશે અને સરકારને એને ભોગવવું પડશે. જે પણ જેટલી વહેલી તકે બને માલધારી સમાજને ન્યાય મળે એવી હું તમામને વિનંતી કરું છું અને તમામ માલધારી સમાજને, તમામ રાજકારણી નેતાઓને, તમામ કલેક્ટરશ્રીને, વહીવટતંત્ર તમામ વિનંતી કરું છું કે તાત્કાલિક માટે ગંધારની જે પરિસ્થિતિ છે એનો તાત્કાલિક નિર્ણય લાવે. એ સાથે આપ સર્વે વંદે માતરમ, ભારત માતા કી જય.